જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો। તો જલ્દી જલ્દી લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા। મિત્રો, આજના આ પ્રોગ્રામમાં આપણે વિષય લેવાના છે ફિલ્મી ટ્રેન। મિત્રો, આ જે વિષય છે તેના ઉપર આપણને વિસ્તૃત માહિતી આપવા માટે અહીં હાજર એક એવી વ્યક્તિ છે કે જેઓ ઉત્કૃષ્ટ લેખક, શ્રેષ્ઠ વક્તા, પરંતુ હું કહું તો એક શ્રેષ્ઠ માણસ પણ છે, અને જેમનું નામ છે જય વસાવડા। નમસ્કાર સર। નમસ્તે ગુરુશ। સર, આજે આપણે ફિલ્મી ટ્રેન વિષય પર વાત કરી રહ્યા છીએ તો જોવા જઈએ તો આજે 2012 વર્ષ છે એ સિક્વલ્સોનું વર્ષ કહેવામાં આવે છે, અને હાલમાં જે સાઉથની રિમિક બનાવવાનું પણ ચલણ ઘણું પામ્યું છે। તો સર, શું કોઈ નવા વિષયોની ઉણપ થઈ રહી છે અથવા તો કોઈ દિગ્દર્શકો નવા વિષય પર રિસ્ક લેવા નથી માંગતા? સરસ વાત કરી, આ સવાલ મને ગમ્યો। એનું કારણ એ છે કે મોટા ભાગે અત્યારે માત્ર આપણે વાત કરીએ છીએ બોલિવૂડ એટલે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની, બને છે એવું કે હોલિવૂડમાં પણ આવું ચાલે છે, એમાં પણ મોટા ભાગે કોઈ ને કોઈ સિક્વલ, કોઈ ને કોઈ રિમેક અત્યારે વધારે બને છે। કદાચ એના 3-4 કારણો હોઈ શકે એવું મને એક પ્રેક્ષક તરીકે અને એક ભાવક તરીકે લાગે છે। એક કારણ તો એવું હોઈ શકે કે અત્યારે જે જનરેશન આવી છે ફિલ્મ મેકર્સની, એ મોટાભાગની સાયબર જનરેશન છે। 1985 પછી કોમ્પ્યુટર યુગની શરૂઆત થઈ એના પછી પેદા થયેલા ઘણા બધા યુવકો અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે, ડિરેક્ટર તરીકે, રાઇટર તરીકે, ટેકનિશિયન તરીકે સક્રિય છે। હવે એમની મોટી મુશ્કેલી એ છે કે એમનું વાંચન ઓછું છે, એમની ક્રિએટિવિટી ઓછી છે એવું નથી કહેતો, એમની કેપેસિટી કે ડેપ્થ ઓછી છે એવું નથી કહેતો, એમનું વાંચન ઓછું છે। કારણ કે કોઈ પણ ફિલ્મ બનાવવા માટે પહેલાં તો તમારે સ્ક્રિપ્ટ જોઈએ, પહેલાં તમારે કહાની જોઈએ, સ્ટોરી જોઈએ, પછી વિઝ્યુઅલ્સ આવે। તો એ રીડિંગ ઓછું હોવાને કારણે મોટી મુશ્કેલી એ પડે છે કે એના માટેનું જે મટીરિયલ એમની પાસે હોવું જોઈએ, કાચો માલ જેને રો મટીરિયલ કહીએ, એ કદાચ ઓછું પડે છે। આ એક કારણ હોઈ શકે, કારણ કે અમે કહ્યું કે માત્ર ઇન્ડિયનની ગ્લોબલ ફિનોમિના છે, આખા ભારતમાં અને વિશ્વમાં આ થઈ રહ્યું છે। સર, પણ હમણાં જ જે દિગ્દર્શકોની વાત કરીએ છીએ આપણે, તો સર અનુરાગ બસુએ એવું કહ્યું હતું કે આપણી જે સિનેમા છે એ 100 વર્ષ પાછળ ચાલી રહી છે અને આપણી ઓડિયન્સ એનાથી પણ વધુ 200 વર્ષ પાછળ ચાલી રહી છે। તો આ જે વાક્ય છે એ કેટલા અંશે સત્ય કહી શકાય? વર્ષોમાં કદાચ મારો મતભેદ હોઈ શકે, પણ પાછળ હોવાની બાબતે મારો કોઈ મતભેદ નથી। એનું કારણ એ છે કે એ કદાચ અતિશોક્તિમાં હોય 100 વર્ષ અને 200 વર્ષ, પણ એ વાત સાચી છે। આજે આપણે માની લો કે ડોક્યુડ્રામા ફિલ્મો બનાવતા થયા છેલ્લા 10-15 વર્ષથી, આ દુનિયાભરની અંદર 50 વર્ષ પહેલા બનતી। આજે આપણે કહાની કે વેનસડે જેવી ટાઇટ, કોઈ પણ સોંગ વગરની ગ્રીપિંગ ઓરિજિનલ બેકડ્રોપ વાળી સસ્પેન્સ થ્રિલર બનાવતા થયા, આ પ્રકારની ફિલ્મો ડઝનના હિસાબે આજથી 40-50 વર્ષ પહેલા પણ દુનિયામાં બનતી। એટલે એ વાત તો ખરી કે અમુક વર્ષોનું અંતર છે, આપણે પાછળ તો ચાલીએ છીએ। એ વાત માત્ર ઓડિયન્સ માટે કે માત્ર મેકર્સ માટે કે માત્ર ફિલ્મોના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સાથે છે એવું નથી, દરેક બાબતમાં આપણે પાછળ ચાલીએ છીએ। ટેલિકોમ્યુનિકેશનની ક્રાંતિમાં પણ આપણે થોડા વર્ષ પાછળ જ ચાલ્યા, વોલ્વો બસની ક્રાંતિમાં પણ આપણે થોડા વર્ષ પાછળ જ ચાલ્યા। તમે વિચારજો, ઘણી બધી આપણી આસપાસની જે દુનિયા છે એમાં કેટલીક જે વસ્તુઓ બનતી હોય છે, એ વસ્તુઓ બનતી હોય એ દુનિયામાં બની ગયાના 10 વર્ષ પછી આપણે ત્યાં બને છે, અને એ ક્રાંતિ જનરલ આપણે ત્યાં પાછી આવે છે એટલે મોડી આવે છે। આ મુશ્કેલીને કારણે હું માનું છું ફિલ્મોમાં પણ આમ જ થાય છે। ઓડિયન્સની બાબતમાં તો ફરિયાદ વધારે સાચી છે, કારણ કે મેકર તો ઘણી વખત દુનિયામાં શું બને છે એનાથી પરિચિત હોય છે, એ તો ડીવીડીમાં જોતો હોય છે, ફેસ્ટિવલમાં જતો હોય છે, બીજી ફિલ્મો પણ જોતો હોય છે। ઓડિયન્સ આપણે ત્યાં મોટા ભાગે મનોરંજન અને ટાઈમપાસ માટે ફિલ્મો જોવે છે, એટલે એને એ સિવાય બાકી શું ચાલી રહ્યું છે આ કળાના જગતમાં એની સાથે કોઈ નિસ્બત નથી, એનો કોઈ એવો ઊંડો અભ્યાસ હોતો નથી, આપણી એકેડેમિક સિસ્ટમમાં કંઈ ભણાવવામાં આવતું નથી। એમાં જે માર્ક માટેના વિષયો ભણાવવામાં આવે છે એમાં કઈ કળાને કેવી રીતે માણવી એના કોઈ પેપર હોતા નથી, એટલે આ બધાને કારણે આપણી પાસે બહુ કલ્ટિવેટેડ કહી શકાય, બહુ ઉત્તમ કહી શકાય એવી રુચિ ધરાવતું ઓડિયન્સ છે જ નહીં। સર, જ્યારે આપણે કળા અને કોમર્શિયલાઇઝેશનની વાત કરી રહ્યા છીએ તો સર, આજે વેનસડે એક મૂવી છે જેની અંદર કળા અને કોમર્શિયલાઇઝેશન એ બંને તત્વો રહેલા છે, તો જે દબંગ પાછળ જવાવાળા જે દર્શકો છે આપણા, તો નિર્દેશકોએ એવું તો શું કરવું જોઈએ કે જે આ વર્ગ, જે દર્શકોનો વર્ગ છે, એ વર્ગ આ આર્ટ મૂવીઝ તરફ વધુ ને વધુ આકર્ષાય? આ વાત સાચી છે, કારણ કે વેનસડે જેવા ઘણા બધા અપવાદો છે, પણ એ લિમિટેડ અપવાદો છે। સરવાળે તો લોકોને મેઇન સ્ટ્રીમ જ ગમે છે, ક્યારેક એકાદી આવી કોઈ ફિલ્મ આવી જાય તો એ લોકો જોવા જાય અને રાજી રાજી થાય, એ પણ ત્યારે જ કે જ્યારે એમને સમજાય એવો કોઈ પ્લોટ કે થીમ હોય। માની લો કે ત્રાસવાદની કોઈ ઘટનાવાળી ફિલ્મ આવે તો એ થોડી અટપટી હોય તો પણ લોકો સમજી જાય, કારણ કે એમને રોજ છાપામાં વાંચવાને કારણે એનો અનુભવ છે,
કે આ વાત શું છે. પણ કોઈ એનાથી વધારે અઘરી કોઈ ફિલ્મ આવે, કોઈ પોએટ્રીની વાત કરતી, કવિતાની વાત કરતી ફિલ્મ આવે તો લોકો માટે બાઉન્સર થઈ જાય. લોકોને એમ લાગે કે આ આર્ટ ફિલ્મ છે, પણ આ તો વેનસડેની જેમ આપણને સમજાતી નથી કે એમાં શું કહેવા માંગે છે. તો એનો ઉકેલ એવો હોઈ શકે કે આપણે મીડિયા છે એ માત્ર પોતાને જેમાં ઇન્સ્ટન્ટ ટીઆરપી મળે એવા ન્યૂઝમાં વધારે ફોકસ, એટલે એને કારણે આ પ્રકારના એનાલિસિસ એને બતાવવા નથી. એ કોઈ ફિલ્મ કેટલી હિટ છે, કેટલી ફ્લોપ છે, એમાં ફલાણું આઈટમ સોંગ છે, બરાબર જામે છે કે નથી જામતું, એનાથી આ હીરો કે હિરોઈનની કરિયરને કેવો ફરક પડશે એવી ચર્ચાઓ બતાવે છે. પણ એના કોઈ સીનની બારીકી કેવી છે, એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક કેવું છે, એની સિનેમેટોગ્રાફી કે એનું લાઇટિંગ કેવું છે, અથવા તો એની અંદર જે કહેવાવાળી વાત છે એના રેફરન્સ પોઈન્ટ ક્યાં છે, આવી કોઈ ચર્ચા ક્યારેય બતાવવામાં નહીં આવે. એટલે કોઈ નબળો માણસ છે એને સગળો બનાવવાની પ્રક્રિયા એને કશુંક શીખવાડવાની છે, એ પ્રક્રિયામાં આપણે નિષ્ફળ છીએ. ન તો મેકર વાત કરે છે, ન તો જેને રિવ્યુઅર કહેવાય છે એ વાત કરે છે, અને ન તો એકેડેમિશિયન શિક્ષક કહેવાય છે એ વાત કરે છે. આ ત્રણેય જગ્યાએથી થોડું થોડું કામ શરૂ થાય તો ઇન્સ્ટન્ટ નહીં, પણ હું માનું છું ત્યાં લગી એક પેઢી પછી, 20 વર્ષ પછી તમને વધારે સરસ ઓડિયન્સ મળશે. જે વિષયો છે એના વિષય પર આપણી જે અહીં કેટલીક ઓડિયન્સ પણ હાજર છે, જેઓ તમને કેટલાક સવાલો કરવા માંગે છે. મારું નામ ગોપાલ છે. અને સર, મારો એ સવાલ છે કે આજના અમુક ફિલ્મો બાદ કરતા, 2-3 ફિલ્મો બાદ કરતા, બાકી બધી ફિલ્મોમાં અત્યારે આઈટમ સોંગનું જે ચલન ચાલ્યું છે, તો સર એ કેટલા અંશે સાચું છે અને કેટલા અંશે ખોટું છે, એમાં સર તમારું કઈ મત? મેં એકવાર એક લેખ લખેલો ગોપાલ, એમાં એવું લખેલું કે આઈટમ સોંગ છે ને એ આજે, હવે આઈટમ સોંગ નામ આવ્યું એટલે બધાને ખબર પડી કે આઈટમ સોંગ છે. બાકી હિન્દી ફિલ્મોમાં આઈટમ સોંગ તો છેલ્લા 40 વર્ષ થયા છે. પહેલા હેલન જેવા ડાન્સર પણ આવા આઈટમ સોંગ કરતી છે. યે મેરા દિલ દિવાના ડોનમાં શું હતું, જૂના ડોનમાં હેલનનું એક સોંગ આવે છે અને બસ, પછી હેલન કહે છે જ નહીં આખી ફિલ્મમાં. તો એક સોંગ પૂરતું એનું એક કેરેક્ટર હતું, એ આઈટમ સોંગ જ હતું. છૈયા છૈયા મલાઈકા અરોરાએ જ્યારે દિલસેમાં કર્યું ત્યારે પણ આઈટમ સોંગ હતું, પણ એને આઈટમ સોંગ કહેવાતું નહોતું, આટલો જ ફરક હતો. એટલે આઈટમ સોંગનું ચલણ નવું નથી. આપણે ત્યાં ફિલ્મ છે એ એક ભોજનની થાળી જેવી હોય છે કે જેમાં દરેક પ્રકારના સ્વાદ હોવા જોઈએ, થોડુંક સ્વીટ પણ હોય, થોડુંક ખટાશ પણ હોય, થોડીક તીખાશ પણ હોય. તો ઘણી વખત ફિલ્મમાં મૂડને અપ કરવા માટે અને ક્યારેક લોકો થાકી ગયા હોય તો થોડાને રિફ્રેશ કરવા માટે, કે ફિલ્મ એકદમ હેવી જતી હોય તો વચ્ચે એને થોડા રિફ્રેશ થઈ જાય તો આગળ હેવી ફિલ્મ સાથે કનેક્શન બાંધી શકે, એના માટે આવા સોંગ મૂકવામાં આવે છે. બેઝિકલી ભારતીય કલ્ચર છે ને એ નાતું ગાતું કલ્ચર છે. આપણે ત્યાં લગ્ન માટેના ગીતો છે અને મૃત્યુ માટેના ગીતો છે, બાળકનો જન્મ થાય તો એના માટેના ગીતો છે અને સ્ત્રી સગર્ભા થાય તો એના માટેના ગીતો છે. એટલે ગીતોથી વિમુખ આપણો સમાજ છે નહીં. એટલે આપણે ત્યાં ફિલ્મ ગમે તેટલી ટાઈટ તમે બનાવો એમાં ક્યાંક ગીત તો મૂકવું પડે, તો ઓડિયન્સને પણ જરા મજા આવે ફિલ્મ જોવાની, કારણ કે વર્ષોની એક સંસ્કૃતિ છે. તો હવે ગીત મૂકવાની અમુક જગ્યાએ તો જગ્યા જ નથી હોતી, સિચ્યુએશન નથી હોતી, હીરો હિરોઈન એવા હોતા નથી, ગાઈ નાચી શકે, કેરેક્ટર એવા નથી હોતા, તો શું કરવું? તો કંઈક આઈટમ સોંગ મૂકો એટલે એમાં ગીત પણ આવી જાય. સર, આપ અહીં આવ્યા અને અમને જે વિસ્તૃત માહિતી આપી ફિલ્મો વિષય પર, તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મને ખૂબ મજા પડી ઉર્વિશ અને તમારા બધા મિત્રો સાથે. હું તો બીજી વાર આવવાનું પણ તમને પ્રોમિસ આપીને જાઉં છું. અને આપણે એવું લાગે તો આ સિલસિલો જરૂર સારી ફિલ્મની સિક્વલની જેમ બીજા ભાગમાં આગળ વધારીશું. જરૂરથી જરૂર.